હાય યોર વિડિયો ક્લાસીસમાંથી હું ઓરવી આવી ગઈ છું એક નવા વિષય સાથે અને આજનો આપણો ટોપિક છે કોઓર્ડિનેટિંગ કન્જંક્શન્સ કોઓર્ડિનેટિંગ કન્જંક્શન્સ વિશે વાત કરીએ એની પહેલાં એક નાનકડું રિવિઝન કન્જંક્શન્સ એટલે કે સંયોજકોનું કરી લઈએ તો કન્જંક્શન શું છે એવો શબ્દ કે જે કોઈ પણ બે વર્ડ્સ ફ્રેઝિસ ક્લોઝિસ અથવા સેન્ટેન્સિસને જોડે છે આ કન્જક્શન્સ ના આપણે એકદમ નાના નાના સેન્ટેન્સીસ જ બનાવતા કદાચ કન્જંકશન્સના જે પ્રમાણેના ફીચર્સ છે કે જે પ્રમાણેના કાર્યો છે તે પ્રમાણે કન્જંક્શન્સના ત્રણ પ્રકાર મુખ્યત્વે છે પહેલું તો છે કોર્ડિનેટિંગ કન્જંક્શન્સ બીજું છે સબઓર્ડિનેટિંગ કન્જંકશન્સ અને થર્ડ છે કોરિલેટિવ કન્જંક્શન્સ આપણે શરૂ કરીએ આપણા મુખ્ય ટોપિકની હવે એટલે કે કોર્ડિનેટિંગ કન્જક્શનની પહેલા તો તે શું જાણીએ કોર્ડિનેટિંગ કન્જક્શન જોઈન્ટ ટુ વર્ડ્સ વર્ડ ફ્રેઝીસ ઓર ઓફ ઇક્વલ રેન્ક એક જ સરખા લેવલના જે બે શબ્દો ફ્રેઝ ક્લોઝ કે વાક્ય છે તેને જોડવાનું કાર્ય કરે છે મુખ્ય કોર્ડિનેટિંગ કન્જંક્શન્સ કયા કયા છે તો ફોર એન્ડ નોર બટ ઓર યટ અને સો અને એને એકદમ સહેલી રીતે યાદ રાખવા અને તો આ બધા પહેલો આપણે લઈ લેવાનો નોર નો એન બટ નો બી ઓરનો યટ નો વાય અને સો માંથી એસ એટલે બની ગયું ફેન બોયઝ ફેન થી કોર્ડિનેટિંગ કન્જંક્શન્સ યાદ રાખવા એકદમ જ સહેલા પડે છે શરૂ કરીએ તો આપણે

he deserved to succeed for he worked hard he is overweight he doesn't exercise much overweight થવાનું કારણ परपસ પાછળના રીઝન પાછળના વાક્યમાં છે ને he is overweight for he doesn't exercise much આગળ વધીએ તો end તરફ end એટલે અને एकदम સેલું ઇટ હેલ્પ ટુ એડ વન વર્ડ ક્લોઝ ઓર ફ્રેન એક સરખા વિચાર એક સરખા આઈડિયા વાળા કોઈ પણ બે શબ્દ ક્લોઝ કે ફ્રેઝ અથવા તો સેન્ટેન્સીસ પણ જોઈન કરવા માટે આપણે એન્ડનો ઉપયોગ કરીશું બ્રેડ ઇઝ અ હોલસમ ફૂડ મિલ્ક ઇઝ અ હોલસમ ફૂડ બરાબર છે હવે બંને વસ્તુ ઇક્વલ રેન્કની છે કે બંને હોલસમ ફૂડ છે જોઈન કરશું તો આપણું કમ્બાઈન વાક્ય કેવી રીતે થશે બ્રેડ એન્ડ મિલ્ક આર ફૂડ કારણ કે અહીંયા આપણે આપણે શું કર્યું છે બે નથી પણ બેઉના જે મેઇન નાઉન્સ છે તેને લઈને જોડીને એક વાક્ય બનાવ્યું છે બ્રેડ એન્ડ મિલ્ક આર હોલસમ ફૂડ આઈ રીસ્ટ હોમ આઈ સ્વિસ્ટ ઓન ધ ટીવી બેવ ક્રિયા ઇક્વલ ઇમ્પોર્ટન્સની થઈ છે આપણી આઈ home હોમ એન્ડ on ઓન TV. ઘરે ગઈ અને ટીવી ચાલુ કર્યું આ બારથી તો આપણે કરી નથી શકવાના એટલે ઇક્વલ ઘરે પહોંચવાનું અને ટીવી ચાલુ કરવાનું ઇક્વલ લેવલના આઈડિયાસ છે લિસન કેરફુલી ટેક નોટ્સ બંને વસ્તુ એક જ સરખી છે લિસન કેરફુલી એન્ડ ટેક નોટ્સ આગળ વધીએ તો નોર ઇટ ઇઝ યુઝ ટુ એડ અ નેગેટિવ આઈડિયા ટુ એન ઓલરેડી એક્ઝિસ્ટિંગ નેગેટિવ આઈડિયા એટલે કે એક નેગેટિવ આઈડિયા છે એની અંદર બીજો નેગેટિવ આઈડિયા આપણે જોડવાનો છે દાખલા તરીકે જીતેશ ડઝ નોટ લાઈક એલ જીબ્રા હી ડઝ નોટ લાઈક જોમેટ્રી બરાબર જીતેષને અલજીબ્રા પણ નથી ગમતું જીતેષને જોમેટ્રી પણ નથી ગમતું હવે આ બે આપણે જોઈન કરશું તો કેવી રીતે લખશું પેલું નોટ લાઇક અલજીબ્રા એના પછી લખશું નોર ડઝ હી લાઈક જોમેટ્રી એટલે આ જે ઓક્ઝિલરી ડસ છે એને પહેલા લઈ લીધું અને હી જે સેકન્ડ વાક્યનો આપણો સબ્જેક્ટ છે તે દસ ની પછી આવશે હી કે નોટ સ્વિમ હી કે નોટ રન ફાસ્ટ

એફ એન ફેન તો આપણું પતયું હવે બોઇઝ ચાલુ કરીએ બોઇઝનો પહેલો શબ્દ બી એટલે કે બટ બટ થી બટ શું કરે છે કોન્ટ્રાસ્ટિંગ એટલે બે વિરોધાભાષી વસ્તુ બતાડવામાં બટનો યુઝ થાય છે આઈ લાઈક ટી માય ફ્રેન્ડ પ્રિફર્સ કોફી બે વિરોધાભાષી છે મને ચા અને મારી ફ્રેન્ડને કોફી I like આઈ લાઈ બટ માર હી ઇઝ એન ઓનેસ્ટ મેન આ પણ બે વિરોધાભાષી વિચારો છે અને બેવને આપણે જ્યારે જોઈન કરવા આવશે તો આપણે શેનો ઉપયોગ કરીશું બટનો He is poor, but... એન ઓનેસ્ટ મેન હવે જ્યારે આપણે જોઈન કરીએ છીએ ત્યારે થોડા ઘણા જે ચેન્જીસ કરીએ છીએ તે નોટ કરવા પડશે દરેક વાક્ય પ્રમાણે ચેન્જીસ અલગ થશે જેમ કે આપણે આ વાક્યમાં હી ઇઝ કાઢી નાખ્યું કારણ કે એની જરૂર નથી જ્યારે આગળવાળા વાક્યમાં માય ફ્રેન્ડ આપણે રવા દીધું છે આ બધી વસ્તુ જેમ પ્રેક્ટિસ કરશો ને એમ એકદમ આવડી જ જવાની છે આપણને રીમા રીઝ ફોર પ્લેઝર ટીના રીટ આઉટ ઓફ કમ્પલ્શન એક પ્લેઝર માટે વાંચે છે બીજી કમ્પલ્શન માટે વાંચે છે અને સેન્ટેન્સ થશે રીમા રીડ્સ ફોર પ્લેઝર બટ ટીના આઉટ ઓફ કમ્પલ્શન આગળ વધીએ તો ઓર ઓર શું કરે છે એક જે પોઝિટિવ આઈડિયા છે એની અંદર આપણને બીજો પોઝિટિવ આઈડિયા એડ કરવા માટે ઓરનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ નોરનો જેવી રીતે નેગેટિવમાં હતો એવી રીતે ઓર્નો અફર્મેટિવ એટલે કે પોઝિટિવમાં કરશું વુડ યુ લાઇક ટુ હેવ ટી વુડ યુ લાઈક ટુ હેવ કોફી હવે આ બે પ્રશ્ન પૂછું હું એના કરતા મને એક જ પ્રશ્નમાં પૂછવું હોય તો કેટલું ઇઝી થઈ જાય વુડ યુ લાઈક ટુ હેવ ટી ઓર કોફી એટલે બેમાંથી કોઈ પણ એક મારે સિલેક્ટ કરવાનું હું ઓપ્શન આપું છું वी केवेल टू अहमदाबाद बस वी केवेल टू अहमदाबाद ब्रेन ट्रांसपोर्ट है कंबाइन सेंटेन ट्रावल टू अहमदाबाद बस ऑर ब्रेन अली के की बोर्ड अली केन प्ले अ गिटार बराबर बे वस्तु एक साथ तो थी એક સમયે બે વસ્તુ તો એ વગાડી નહીં શકે તો આપણે વાક્યમાં જો જોઈન કરવું હશે તો અલી કેન પ્લે અ કીબોર્ડ ઓર અ ગિટાર હવે આવીએ યટ ઉપર યટ છે ને એ પણ કોન્ટ્રાસ્ટિંગ આઈડિયા બતાડે છે બટની જેમ જ તો બટ છે ને આપણે રેગ્યુલર યુઝમાં વાપરીએ છીએ જ્યારે યટ છે ને ફોર્મલ યુઝમાં વધારે વપરાય છે

બે વિરોધાભાસી છે કારણ કે તાવ હોય તો દવા તો લેવી પડે ને તો આપણે એને રોલી હેઝ જગ્યાએ આપણે બટ પણ વાપરી શકીએ છીએ પીપલ આર ટેકિંગ કેર ધ પેન્ડેમિક હેઝ નોટ એન્ડેડ હે ને આપણે બધી કેર કરીએ છીએ તેમ છતાં પણ આ નથી થયું ને હજી સુધી હાથ ધોઈએ છીએ માસ્ક પહેરીએ છીએ સેનેટાઈઝર નો ઉપયોગ કરીએ છે તેમ છતાં રોગચાળો તો મટ્યો નથી બે વાક્યને આપણે કમ્બાઈન તો ટેકિંગ કેર ધ વાક્ય હવે આપણે આવી પહોંચ્યા છે ફેન બોઇઝનો છેલ્લો શબ્દ સોપર ઇટ ઇઝ યુઝ ટુ ઇન્ડિકેટ ઓર શો રિઝલ્ટ ઓર કોન્સિકવેન્સ ઓફ એન ઇવેન્ટ કોઈ એક વસ્તુ એક ઘટનાનું પરિણામ કે રિઝલ્ટ દર્શાવવા માટે આપણે સો નો ઉપયોગ કરીએ છીએ જેમ કે સીમા ઇઝ અનવેલ શ્રીકાંત કમ ટુ વર્ક ટુ ડે બરાબર છે હવે આને આપણે જો જોઈન કરવું હોય તો સીમા ઇઝ અનવેલ એના લીધે શું થશે શ્રીકાંત કમ ટુ વર્ક ટુ ડે સીમા ઇઝ અનવેલ સો શ્રીકાંત કમ ટુ વર્ક ટુ ડે આગળનો જે વાક્ય છે તેની અસર પરિણામ પાછળના વાક્યમાં આપણે જોઈ શકીએ છીએ આઈ વોઝ લેટ આઈ ધ ટ્રેન બરાબર છે હવે હું મારા લેટ થવાનું પરિણામ શું થયું તો આઈ મિસ ધ ટ્રેન આઈ વોઝ લેટ સો આઈ મિસ્ડ ધ ટ્રેન રીગવે લોટ હી ઇઝ ટાયર્ડ

પણ મેં આપ્યા છે બે સેન્ટેન્સને આપણે જ્યારે એક કરીને બનશે તે ફોર્મેટમાં ફિયર નોટ હવે આ બે વાક્ય અલગ અલગ છે પણ આપણે કમ્બાઈન કરીને એક બનાવવું હોય તો વચ્ચે શું આવશે એન્ડ બી જસ્ટ એન્ડ ફિયર નોટ હી ઇઝ સ્લો હી ઇઝ શ્યોર બંનેઓને આપણે જોઈન કરશું બટથી સેકન્ડ સેન્ટેન્સ એઝ આઈ ટોલ્ડ યુ હી નો એજ કેપિટલ નથી કારણ કે મેં એને એક જ વાક્યની તરીકે લઈ લીધું છે થર્ડ સેન્ટેન્સ સમથિંગ સટનલી ફેલ ઇન ધ વોટર આઈ હર્ડ ધ સ્પલેશ ફોર માય ફ્રેન્ડ ઇઝ નોટ અ લેન્ડર શી ઇઝ અ બોરોવર નેગેટિવ વાક્ય છે નોર વોકવિકલી यू कांट ओवर टेक हिम ओर मै मदर आई वोट योर बुक आई हेव कम टू यू वेरी गुड सो नो उग असु आ साथ जो आडियो तो अप्त करिए અને મને ખાતરી છે કે તમે આ વિડીયોને લાઈક અને શેર પણ કરશો તો મળીએ બીજા કોઈ ટૉપિક સાથે મારા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી કીપ પ્રેક્ટિસિંગ ટેક કેર બાય